Hello friends, welcome to the YouTube channel Diploma Mechanical E-Learning. Friends, આજનો જે વિડિયો છે એ ખાસ 2022 પાસ આઉટ થનારી જે બેચ છે, એટલે જેમને જે સ્ટુડન્ટ્સે આ વખતે 6 સેમેસ્ટરની એક્ઝામ આપી છે બરાબર, અને જે લોકો પ્રીવિયસ યરમાં પાસ આઉટ થયેલા છે પણ એમની કોઈ પાછલા સેમેસ્ટરની બેકલોગ બાકી રહી ગયું હોય, ફિફ્થ સેમેસ્ટરની કે ફોર્થ સેમેસ્ટરની કે જે કોઈ પણ સેમેસ્ટરની બેકલોગ બાકી રહી ગયું અને આ વખતે એ લોકોએ ક્લિયર કરેલું હોય ડિપ્લોમા બરાબર, તો એ લોકો માટેનું આ વિડીયો છે. બિકોઝ જ્યારથી રિઝલ્ટ ડિક્લેર થયું છે અને વચ્ચે જીટીયુનું એક સર્ક્યુલર આવેલું કે મિડ ઇયર કોન્વોકેશન જીટીયુ ઓર્ગેનાઇઝ કર્યું છે જે વિન્ટર 2021 પાસ આઉટ બેચ માટે હતું બરાબર, કે વિન્ટર 2021ની જે એક્ઝામ લેવામાં આવેલી એમાં જે સ્ટુડન્ટ્સ જે કોર્સમાં પાસ થયેલા એમનું મિડ ઇયર કોન્વોકેશન રાખેલું છે બરાબર. તો સ્ટુડન્ટ્સને બહુ કન્ફ્યુઝન છે આ વસ્તુમાં. અમને ઇન્સ્ટાગ્રામની અંદર બહુ બધા મેસેજ આવે છે કે સર આ જે મિડ ઇયર જે કોન્વોકેશનનું જે સર્ક્યુલર છે તો એ સર્ક્યુલર અમને લાગુ પડે છે કે નહીં, અમે આ વખતે પાસ આઉટ કર્યું છે તો અમારે એપ્લાય કરવાનું કે નહીં. તો જે 2022 પાસ આઉટ બેચ છે, એટલે સે ફોર એક્ઝામ્પલ જે સ્ટુડન્ટે આ વખતે 6 સેમેસ્ટર ડિપ્લોમાની એક્ઝામ ક્લિયર કરેલી છે તો એ સ્ટુડન્ટ માટે એ મિડ ઇયર કોન્વોકેશન નથી. તો તમારી માટે એક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન થાય છે કે સર અમારું કોન્વોકેશન ક્યારે થશે, અમને સર્ટિફિકેટ ક્યારે મળશે, ડિપ્લોમાનું જે સર્ટિફિકેટ છે ડિપ્લોમા કમ્પ્લીટ કર્યાનું એ અમને ક્યારે મળશે. તો તમારું જે કોન્વોકેશન છે ફ્રેન્ડ્સ એ ડિસેમ્બર મિડ અને ડિસેમ્બર એન્ડ સુધીમાં આવશે બરાબર, એટલે ડિસેમ્બર મહિનામાં એન્ડમાં લાસ્ટ વીકમાં કે સેકન્ડ લાસ્ટ વીકમાં તમારું કોન્વોકેશન આવશે બરાબર. અત્યારનું જે આ મિડ ઇયર કોન્વોકેશન છે એ તમારા માટે નથી, એ એવા સ્ટુડન્ટ્સ માટે છે કે જેમનું વિન્ટર 2021ની એક્ઝામમાં એ લોકોએ પોતાનો કોર્સ જે છે એ કમ્પ્લીટ કર્યો હોય છે એમની માટે બરાબર. તો અત્યારે આ વિડીયોથી તમારું હવે ડાઉટ તમારા ક્લિયર થઈ જવા જોઈએ ફ્રેન્ડ્સ કે 2021નું જે તમારું મિડ ઇયર કોન્વોકેશન છે એ 2022 પાસ આઉટ બેચ માટે નથી બરાબર. તમારું કોન્વોકેશન અલગથી થશે જે ડિસેમ્બરમાં આવશે અને એની માટે અલગથી જીટીયુનું એક સર્ક્યુલર પણ આવશે. અને તમે ઓલરેડી જ્યારે પણ તમે 6 સેમેસ્ટરનું જ્યારે તમે એક્ઝામ ફોર્મ ભરેલું ત્યારે તમને યાદ હોય તો તમે કોન્વોકેશનની ફીસ પણ ભરેલી છે બરાબર. તો તમારે ફીસ ભી ભરવાની આવતી નથી ને તમારે ડાયરેક્ટલી તમારું જે સર્ટિફિકેટ હશે એ તમારું કોન્વોકેશનનું સર્ક્યુલરની અંદર બાકીની બધી ડિટેલ્સ આવી જશે. અને જ્યારે પણ એ સર્ક્યુલર આવશે ત્યારે તમને ખબર છે કે ડિપ્લોમા મિકેનિકલ ઈ લર્નિંગ ચેનલ પર એ સર્ક્યુલર તમને ગુજરાતી લેંગ્વેજમાં તમને સમજાય રીતે તમને સમજાવવામાં આવશે. તો તમારે ફક્ત કાંઈ નથી કરવાનું, હવે તમારું એક્ઝામ ક્લિયર થઈ ગઈ છે એટલે હવે આગળનું તમારો જે ફ્યુચર કેરિયર પ્લાન છે એની ઉપર તમે ફોકસ કરો. તમારું કોન્વોકેશન ક્યારે થશે, તમારું સર્ટિફિકેટ ક્યારે આવશે બરાબર, એ બધાની ચિંતા તમારે ડિપ્લોમા મિકેનિકલ ઈ લર્નિંગ ચેનલ પર છોડી દેવાની છે. ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો, બેલ આઇકન દબાવી રહેજો, બિકોઝ આવા અપડેટ હશે એ તમને મળતા રહેશે અને નોટિફિકેશન આવતા રહેશે બરાબર. એટલે તમારું કોન્વોકેશન ડિસેમ્બરમાં હશે ફ્રેન્ડ્સ, એટલે તમારે અત્યારે કોન્વોકેશનની ચિંતા કરવાની નથી. એનું સર્ક્યુલર તમારા કોન્વોકેશન માટેનું જીટીયુનું સર્ક્યુલર અલગથી આવશે. સેકન્ડ ક્વેશ્ચન બહુ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે અને સ્ટુડન્ટને એમાં પણ પ્રોબ્લેમ થાય છે. એનો પણ ક્વેશ્ચન પૂછતા હોય છે કે સર અમારું પ્રોવિઝનલ સર્ટિફિકેટ ક્યાં સુધીમાં આવશે. તો પ્રોવિઝનલ સર્ટિફિકેટ શું છે ફ્રેન્ડ્સ, કે જ્યાં સુધી તમારું આ કોન્વોકેશન નથી થતું ને તમારું ફાઇનલ સર્ટિફિકેટ જે છે ડિપ્લોમા કે ડિગ્રી કમ્પ્લીટ કર્યાનું જે ફાઇનલ સર્ટિફિકેટ કહેવાય જે ડિગ્રી કહેવાય એ ન આવે ત્યાં સુધી, બિકોઝ એ આવશે આવતા તો ડિસેમ્બર આવી જશે બરાબર, પણ એ ન આવે ત્યાં સુધી તમે આગળ તમારા કેરિયરમાં તમારે કંઈ જે સ્ટુડન્ટ્સને જોબ કરવી છે તો એમને ક્યાંક જોબ માટે અપ્લાય કરવું હોય તો એ લોકોને પ્રૂફ આપવું પડે કે એમનું ડિપ્લોમા કે ડિગ્રી કમ્પ્લીટ છે, જેને આગળ ફર્ધર સ્ટડી કરવું છે, ડિગ્રી કરવું છે કે એમઈ કરવું છે કે XYZ કોઈ બી પર્ટિક્યુલર કોર્સમાં એડમિશન લેવું છે, તો એમને પણ ત્યાં પ્રૂફ આપવું પડે કે અમારું ડિગ્રી કમ્પ્લીટ છે બરાબર, ડિપ્લોમા કમ્પ્લીટ છે. તો એની માટે શું હોય ફ્રેન્ડ્સ, તો એક યુનિવર્સિટી તરફથી એક પ્રોવિઝનલ અરેન્જમેન્ટ કરવામાં આવે છે કે ભાઈ તમારું ફાઇનલ સર્ટિફિકેટ કે ડિગ્રી સર્ટિફિકેટ ન આવે ત્યાં સુધી તમને એક પ્રોવિઝનલ સર્ટિફિકેટ આપવામાં આવે છે યુનિવર્સિટી તરફથી કે સો એન્ડ સો પર્સને આ ઇયરમાં આટલા CGPA સાથે એમનું ડિપ્લોમા કે ડિગ્રી આ પર્ટિક્યુલર કોર્સની અંદર કમ્પ્લીટ કરેલું છે આ ઇયરની અંદર. તો એવું એક પ્રોવિઝનલ સર્ટિફિકેટ આવે છે. હવે એ સર્ટિફિકેટ ફ્રેન્ડ્સ મોસ્ટ પ્રોબેબલી એક કે બે વીકની અંદર તમારી કોલેજ, જે કોલેજમાં તમે ભણો છો, જે કોલેજમાં તમે તમારું કોર્સ કમ્પ્લીટ કર્યો છે એ કોલેજની અંદર એ આવી જશે બરાબર.
ઘણા બધા સ્ટુડન્ટ્સ અમને કહે છે કે સર હજી નથી આવ્યું હજી નથી આવ્યું, પણ ફ્રેન્ડ્સ તમારું રિઝલ્ટ આવ્યું હજી ઓલમોસ્ટ એક વીક જેવું જ થયું છે. ઓકે, હજી એક બે વીકનો ટાઈમ આપો, તમારું આવી જશે પ્રોવિઝનલ સર્ટિફિકેટ, બરાબર. અને એ પ્રોવિઝનલ સર્ટિફિકેટ ત્યાં સુધી વેલિડ રહેશે જ્યાં સુધી તમારું કન્વોકેશન થઈને તમારું ફાઇનલ સર્ટિફિકેટ ન આવી જાય ત્યાં સુધી, બરાબર. તમારું ફાઇનલ સર્ટિફિકેટ આવી જશે પછી તમારે એનો જ યુઝ કરવાનો, પછી પ્રોવિઝનલ સર્ટિફિકેટનો તમે યુઝ કરી શકશો નહીં, બરાબર. એટલે આ બે ત્રણ ક્વેશ્ચન હતા સ્ટુડન્ટ્સને કે પ્રોવિઝનલ સર્ટિફિકેટ શું કહેવાય સર, એ ક્યારે આવશે, તો એને આવતા હજી એકાદ બે વીક લાગશે, થોડો ટાઈમ આપો ફ્રેન્ડ્સ, બરાબર. તમારે કોલેજના કોન્ટેક્ટમાં રહેજો, કોલેજમાં પૂછતા રહેજો કે પ્રોવિઝનલ સર્ટિફિકેટ ક્યારે આવશે, બરાબર. અને જ્યારે પણ આવે ત્યારે તમે તમારા કોલેજ પર જઈ તમારું પ્રોવિઝનલ સર્ટિફિકેટ તમે ઇસ્યુ કરાવી શકશો અને તમે એનો યુઝ કરી શકશો જ્યાં સુધી તમારું કન્વોકેશન ન આવે અને જ્યાં સુધી તમારું ફાઇનલ સર્ટિફિકેટ, ડિગ્રી સર્ટિફિકેટ ન આવે ત્યાં સુધી, બરાબર. ઇમ્પોર્ટન્ટ 2022 પાસ આઉટ બેચ માટેનું કન્વોકેશન ડિસેમ્બરમાં આવશે ફ્રેન્ડ્સ, ડિસેમ્બર એન્ડ સુધીમાં આવી જશે. એની પહેલાં એનું સર્ક્યુલર પણ આવશે જીટીયુમાં, અને ડિપ્લોમા મિકેનિકલ ઈ લર્નિંગ ચેનલ પર એનું સર્ક્યુલરનું એક્સપ્લેનેશન પણ કરવામાં આવશે, અને તમને ત્યારે જાણ પણ કરવામાં આવશે કે કઈ બેચના સ્ટુડન્ટ્સે આમાં અપ્લાય કરવાનું છે. એટલે તમે એની ચિંતા ન કરો ફ્રેન્ડ્સ, ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, બેલ આઇકન દબાવી રાખો, બરાબર. ચેનલને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો, ચેનલને ટેલિગ્રામ પર ફોલો કરી દો, બીકોઝ ત્યાં પણ આવી બધી જ અપડેટ્સ અમે રેગ્યુલરલી મૂકતા હોઈએ છીએ. અને હજી પણ કંઈ ડાઉટ હોય તો નીચે કમેન્ટ સેક્શનની અંદર જણાવો, અથવા તમે ઇન્સ્ટાગ્રામ પર પણ અમને ડાયરેક્ટ મેસેજ કરી શકો છો. અને તમને ખ્યાલ છે જે સ્ટુડન્ટ્સ અમારી સાથે જોડાયેલા છે કે ડિપ્લોમા મિકેનિકલ ઈ લર્નિંગ ચેનલ પર તમારા ડાઉટ 24 અવર્સની અંદર સોલ્વ કરવામાં આવે છે. ઓકે, સો આગળ પણ ફ્રેન્ડ્સ અમે ઘણા બધા વિડીયો બનાવેલા છે કે તમારે ડિપ્લોમા પછી ડિગ્રી કરવું હોય તો શું કરવાનું છે, બરાબર. કોઈને એડમિશન લેવું હોય એને રિલેટેડ બધા જ વિડીયોઝ બનાવેલા છે. તો અત્યારે જ ચેનલ જોઈ લો તમે ફ્રેન્ડ્સ, ફર્સ્ટ ટાઈમ વિડીયો જોવો છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને આ બધા જ વિડીયો જોઈ લો, જેથી તમારા જે કાંઈ પણ ડાઉટ હોય બધા ડાઉટ સોલ્વ થઈ જાય. ઓકે ફ્રેન્ડ્સ, તમારા વિડીયોમાં આટલી જ વસ્તુ ડિસ્કસ કરવી હતી. આઈ હોપ તમને વિડીયો ગમ્યો હશે, વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, મેક્સિમમ તમારા ફ્રેન્ડ સુધી શેર કરજો. ઓકે, અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ઓલ ધ બેસ્ટ ફોર યોર કેરિયર. થેન્ક યુ વેરી મચ. કીપ લર્નિંગ વિથ ડિપ્લોમા મિકેનિકલ ઈ લર્નિંગ. ભારત માતા કી જય.